અંદર આપણે નકશાના ત્રણ અંગોમાંથી બે અંગો દિશા સૂચન અને પ્રમાણમાપ વિશેની સમજૂતી જોઈ. હવે આપણે આ લેક્ચરની અંદર આપણે નકશાનો ત્રીજો અંગ જે કયો છે રૂઢ સંજ્ઞાઓ વિશેની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આજે રૂઢ સંજ્ઞાઓ એ નકશાની અંદર ઓછી જગ્યામાં આપણને ઘણી બધી માહિતી આપે છે, એટલે નકશાની અંદર કેટલીક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વિશિષ્ટ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. ફરીથી રૂઢ સંજ્ઞા કોને કહેવાય, તો કે નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલાક પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે રેલમાર્ગ દર્શાવવો હોય તો રેલમાર્ગ દર્શાવવા માટે આવી રીતે આવા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આ શું થઈ કહેવાય, રૂઢ સંજ્ઞા થઈ કહેવાય. આ રૂઢ સંજ્ઞા એ આપણને ઓછી જગ્યામાં ઘણી બધી માહિતી આપે છે. નકશામાં દર્શાવેલી વિગતો સમજવા માટે શું જરૂરી છે, રૂઢ સંજ્ઞાઓ સમજવી ખૂબ જ જરૂરી છે. રૂઢ સંજ્ઞાની મદદથી નકશામાં જુદી જુદી માહિતી આપણે ખૂબ જ સરળતાથી દર્શાવી શકીએ છીએ. આ નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર કુદરતે અને માનવે નિર્માણ કરેલી કેટલીક ભૂ આકૃતિઓને જ્યારે વિશિષ્ટ ચિહ્નો વડે, રેખાઓ વડે, ચિત્રો વડે, જુદા જુદા રંગો વડે દર્શાવવામાં આવે ત્યારે તેને પણ શું કહેવામાં આવે છે, રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. એટલે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રૂઢ સંજ્ઞાઓ એ નકશાની સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રમાણિત થયેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, નકશાની અંદર જુદી જુદી રૂઢ સંજ્ઞાઓ દર્શાવેલી હોય છે, એ રૂઢ સંજ્ઞાઓ આપણે ત્યાં જોઈશું. એમાં આજે આપ્યું છે એ છે બાબત, અને આ જે છે એ બાબતની રૂઢ સંજ્ઞાઓ છે. હવે આપણે સમજીએ કે રૂઢ સંજ્ઞાઓ કેવી રીતે દોરવામાં આવે છે, તો પહેલું છે પર્વત. પર્વતને આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનું, આવી રીતે નાની નાની લીટીઓ કરવાની, એક રાઉન્ડ થયો ફરીથી બીજો રાઉન્ડ અને એની ઉપર ફરીથી આવી રીતે ત્રીજો રાઉન્ડ કરવાનો રહેશે. બાળકો, રૂઢ સંજ્ઞા તમને પરીક્ષાની અંદર પૂછાશે, એટલે તમને નોટની અંદર તમારે આ રૂઢ સંજ્ઞાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે. ટેકરીમાં એક જ ગોળ રાઉન્ડ કરીને આવી રીતે તમારે નાની નાની રેખાઓ દોરવાની
રહેશે. શિખરની અંદર તમારે પહેલા આવી રીતે શું દોરી દેવાનું, ત્રિકોણ દોરી દેવાનું, અને ત્યાર પછી આ ત્રણેય ખૂણાએ આવી રીતે રેખાઓ દોરવાની અને આજુબાજુ આવી રીતે ઊંધી નાની નાની રેખાઓ દોરવાની. ઘાટ, ઘાટની અંદર આવી રીતે ક્રોસમાં બે લીટીઓ દોરીને સંભરાવવાનું કરવાનું. નદીની અંદર આમ દોરવાની રહેશે. નદીઓનું સંગમ, નદીઓ લીંબી થાય એ પહેલા તમારે આવી રીતે ત્રિકોણ દોરવાનું અને આમ દોરીને આવી રીતે નદીઓનો સંગમ, નદી પરનો બંધ. તો એની અંદર પણ આવી રીતે પણ બંધની અંદર શું આવશે, અહીંયા ઊભી લીટી દોરીને આદાર લંબચોરસ કરવાનો રહેશે. પાકો માર્ગ, પાકો રસ્તો, તેમાં ફક્ત બે આડી લીટી કરવાની. રેલ માર્ગ, રેલ માર્ગની અંદર વચ્ચે એક આડી લીટી કરીને ઊભી નાની નાની લીટીઓ કરવાની. દીવાદાંડી, દીવાદાંડીની અંદર ઉપર આવી રીતે ત્રિકોણ કરવાનું, વચ્ચે લીટી દોરવાની અને ત્યાર પછી આવી રીતે નીચે લંબ ચોરસ દોરીને આવી રીતે ચોપડી મારવાની. આ દીવાદાંડી. પોસ્ટ ઓફિસ, એમાં પોસ્ટ એટલે પી અને ઓ એટલે ઓફિસ. પોસ્ટ ઓફિસ ની રૂટ સંજ્ઞા ઇકો. સર્કિટ હાઉસ, સર્કિટ એટલે સી અને એચ એટલે હાઉસ, સર્કિટ હાઉસ. નકશાની ઉત્તર દિશા, એમાં તમારે શું દોરવાનું, આવી રીતે તીર દોરવાનું અને ઉપર લખવાનું ઉ. ફરજિયાત આવી રીતે તીર દોરીને ઉ લખવાનું રહેશે, કારણ કે આ તીર એ નકશાની કઈ દિશા દર્શાવે છે, ઉત્તર દિશા દર્શાવે છે. જિલ્લાની સીમા, જિલ્લાની સીમા દર્શાવવા માટે તમારે આવી રીતે નાની નાની રેખાઓ દોરવાની રહેશે. રાજ્યની સીમાની અંદર ગોળ નાના નાના આવી રીતે ટપકાઓ દોરવાના રહેશે. આંતરરાષ્ટ્રીય સરહદ, આંતરરાષ્ટ્રીય સીમાની અંદર તમારે એક રેખા દોરવાની, પછી બે ટપકા દોરવાના, રેખા, ફરીથી બે ટપકા અને રેખા. પ્રમાણ માપની અંદર આગળ આપણે પ્રમાણમાં નાનો અંક જોયું, એમાં આપણે દોરેલા લઈએ તો આવી રીતે તમારે શું દોરવાનું રહેશે, લંબ ચોરસ દોરીને પછી ત્રણ ચાર ખાના પાડીને વચ્ચે આડી રેખા દોરવાની અને પછી કાં તો તમારે આખું બોક્સ દાર કરી નાખવાનું ઉપર એક છોડીને એક. દેશની રાજધાની, એમાં વચ્ચે એક સર્કલ દોરીને શું કરી નાખવાનું, દાંત કરી નાખવાનું અને ત્યાર પછી એની ઉપર એક ખાલી ગોળ સર્કલ દોરવાનું. રાજ્યનું પાટનગર, એમાં બે ફક્ત સર્કલ દોરવાના રહેશે. આ રાજ્યનું પાટ. જિલ્લાનું મથક, એમાં એક મોટો સર્કલ દોરવાનો રહેશે અને શહેરમાં એક નાનું એવું સર્કલ દોરવાનો રહેશે. શહેરમાં નાનું સર્કલ કરવું અને જિલ્લાનું મથક પૂછાય છે તો મોટો સર્કલ. જંગલો, જંગલોની અંદર તમારે શું કરવાનું રહેશે, આવી રીતે વૃક્ષો દોરવાના રહેશે. જંગલોની અંદર શું હોય, વૃક્ષો હોય,
એટલે આ રીતે તમારે શું દોરવાના વૃક્ષો દોરવાના પોલીસ સ્ટેશન પોલીસ માટે P અને સ્ટેશન માટે S પોલીસ સ્ટેશન લખી S પોસ્ટ અને તાર ઓફિસ પોસ્ટ માટે P તાર માટે T અને ઓફિસ માટે O P T O એટલે પોસ્ટ અને તાર ઓફિસ સમજાય કરેક્ટ રૂઢ સંજ્ઞા તો આવી રીતે તમારે પણ રૂઢ સંજ્ઞા ની પ્રેક્ટિસ કરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર વિવિધ વિગતો વિવિધ રંગો દ્વારા પણ દર્શાવવામાં આવે છે રંગસ્તર પદ્ધતિ ની મદદથી પણ નકશાની અંદર વિવિધ વિગતો દર્શાવવામાં આવે છે એ આપણે અહીંયા જોઈશું તો વિવિધ ભૂમિ સ્વરૂપો દર્શાવેલા હોય તો એ ભૂમિ સ્વરૂપો એ કયા રંગથી દર્શાવેલા હોય છે કથ્થઈ અથવા તો બદામી એટલે જ્યારે જ્યારે નકશાની અંદર કથ્થઈ અને બદામી રંગ હોય ત્યારે શું સમજવાનું તો કે એ ભૂમિ સ્વરૂપ દર્શાવે છે ત્યાર પછી વાદળી રંગ છે એ વાદળી રંગ શું દર્શાવે છે નકશામાં જળ સ્વરૂપ દર્શાવે એટલે કે પાણીનો વિસ્તાર એ કયા રંગથી દર્શાવેલો હોય છે વાદળી રંગથી દર્શાવેલો હોય છે પછી બીજું નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવેલો હોય વનસ્પતિ દર્શાવેલી હોય તો એ કયા રંગથી દર્શાવેલી હોય છે લીલા રંગથી દર્શાવેલી હોય છે પછી રેલ માર્ગ રેલવે માર્ગ માટે કયા રંગનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે અને જમીન માર્ગ જમીનના માર્ગ માટે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે અને ખેતી એ પીળા રંગથી દર્શાવેલી હોય છે એટલે પીળો રંગ શેના માટે હોય છે ખેતી માટે ફરીથી નકશાની અંદર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો વિવિધ રંગો દ્વારા દર્શાવવામાં આવે છે ભૂમિ સ્વરૂપ હોય તો એ કથ્થઈ અથવા બદામી રંગ દ્વારા દર્શાવવામાં આવે જળ સ્વરૂપ વાદળી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે વનસ્પતિ પ્રદેશ લીલા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે રેલ માર્ગ કાળા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે જમીન માર્ગ લાલ રંગ દ્વારા દર્શાવવામાં આવે છે અને ખેતી એ કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે પીળા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે ટોપિક આપણે જોઈએ ભારતનું સ્થાન ભારત એ એક વિશાળ ભૂમિ ભાગ છે એક વિશાળ જમીનનો ભાગ છે ભારત દેશ એ કયા ગોળાર્ધમાં આવેલો છે કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં કયા ખંડમાં આવેલો છે એશિયા ખંડના કયા ભાગમાં દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે ફરીથી ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે આ ભારત દેશ એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે તે આશરે એટલે ભારત દેશ આશરે 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે ભારતનો પશ્ચિમ છેડો એ 68.7 પૂર્વ રેખાઓનું સ્ત્રોત અને પૂર્વ છેડો એ 57.25 પૂર્વ રેખાઓનું વૃત્ત પર આવે છે ભારતની લગભગ મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે કર્ક વૃત્ત પસાર થાય છે ભારતના મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે ભારતની ઉત્તરે
હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર એટલે કે ભારતની પૂર્વ દિશાએ બંગાળની ખાડી આવેલી છે અને ભારતની પશ્ચિમ દિશાએ શું આવેલું છે અરબ સાગર આવેલો છે. વર્તમાન સમયની અંદર ભારતને વહીવટી સરળતા માટે 29 રાજ્યો 6 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે.